નમસ્કાર દર્શક મિત્રો, કેમેરામેન ધર્મેન્દ્ર સરની સાથે હું છું માહી રિપોર્ટર, અને તમે જોઈ રહ્યા છો આજની તાજા ખબર। આજે આપણે એવી સ્કૂલની મુલાકાત લઈ રહ્યા છીએ કે જે સતત પ્રગતિના પંથે છે। એ સ્કૂલનું નામ છે સત્યમ વિદ્યાલય। આ સ્કૂલ દર વર્ષે નવા નવા કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમ કે રમત ઉત્સવ, રંગોળી સ્પર્ધા, એન્યુઅલ ફંક્શન વગેરે। તે આ વર્ષે પણ કંઈક નવું લઈને આવ્યા છે, જેનું નામ છે બાળ સંસદ, જેમાં અનેક વિદ્યાર્થીઓ નેતાઓ તરીકે પોતાનો ભાગ ભજવશે અને ચૂંટણી લડશે। તો ચાલો હવે આપણે સત્યમ વિદ્યાલયની મુલાકાત લઈએ। આ છે સત્યમ વિદ્યાલયનું નોટિસ બોર્ડ। નોટિસ બોર્ડ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સત્યમ વિદ્યાલયનો ચૂંટણી કાર્યક્રમ ધમધમી રહ્યો છે। આ છે ઓરેન્જ પાર્ટી અને તેના લીડર છે ધ્રુવીબેન, અને તેના પછી છે ગ્રીન પાર્ટી અને તેના લીડર છે પ્રિન્સીબેન। ગુડ આફ્ટરનૂન, કેમેરામેન ધર્મેન્દ્ર સરની સાથે હું છું માહી રિપોર્ટર, અને તમે જોઈ રહ્યા છો આજની તાજા ખબર। આજે આપણી સામે ઉપસ્થિત છે કે જેની સાથે આજે આપણે ચર્ચા કરીશું। સત્યમ વિદ્યાલયની લાઈવ ચૂંટણીમાં આપણું હાર્દિક સ્વાગત છે। આપ આપની ટીમનું નામ અને સિમ્બોલ અમારા દર્શક મિત્રોને જણાવશો? હું છું પહેલા પ્રિયંતિ, અમારી પાર્ટીનું નામ ગ્રીન પાર્ટી છે અને અમારી ગ્રીન પાર્ટીનું સિમ્બોલ બેગ છે। તમારી પાસે એવા તે ક્યાં ક્યાં કાર્યો છે કે જેથી તમને લાગે છે કે તમારી જ પાર્ટીનો વિજય થશે? ખૂબ સરસ પ્રશ્ન છે માહીબેન તમારો। અમારી પાસે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના વડે અમે કહી શકીએ છીએ કે વિજય તો ગ્રીન પાર્ટીનો જ થશે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે કે હોસ્પિટલમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, તો એ રોગચાળાનું મુખ્ય કારણ ગંદકી છે, તો અમે એ ગંદકીનો નિકાલ કરી અને સ્વચ્છતા રાખીશું। એ સ્વચ્છતાની શરૂઆત અમે સત્યમ સ્કૂલની આજુબાજુની જગ્યાઓથી કરીશું। તમારી પાસે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના વડે અમે કહી શકીએ છીએ કે તેના વડે અમે સત્યમ સ્કૂલના વિકાસના કાર્યો ટૂંક સમયમાં જ પૂર્ણ કરીશું। તમે તમારી ટીમના કાર્યોની વિચારગાથા અમારા સમક્ષ રજૂ કરી તથા લોકો સુધી પહોંચાડી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ માય। અત્યારે આપણે ગ્રીન પાર્ટીના લીડર પ્રિન્સિપલ સાથે થોડી ઘણી વાતો કરી, હવે આપણે બીજી પાર્ટીના લીડર સાથે ચૂંટણીને અનુલક્ષી ચર્ચાઓ કરીએ। આપની પાર્ટીનું નામ અને સિમ્બોલ અમારા દર્શક મિત્રોને જણાવશો? હું કૌશલ્ય ધ્રુવી, અમારી પાર્ટીનું નામ ઓરેન્જ પાર્ટી છે, અમારો સિમ્બોલ પુસ્તક છે। તમારી પાસે એવા કે ક્યાં ક્યાં કાર્યો છે કે જેથી તમને લાગે છે કે તમારી જ પાર્ટીનો વિજય થશે? મને તમારી નિશ્ચયના સાથે દર્શક મિત્રોને જણાવતા આનંદ થાય છે કે અમારી પાસે ઘણા બધા મુદ્દાઓ છે જેના વડે અમે કહી શકીએ વિજેતા તો અમારી પાર્ટી થશે। હાલમાં જ ચોક્કસ કોરોના કાળમાં આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આપણે ઘણા લોકો ઓક્સિજનની અછતથી જીવ ગુમાવ્યો હતો, તો અમે અમારી શાળાની આસપાસ સારા એવા બાગ બગીચા બનાવશું, શાળાના આંગણામાં વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને જાગૃત બનાવશું, જેથી બીજી આવનારા સમયમાં ક્યારેય આપણે ઓક્સિજનની કમીનો સામનો ન કરવો પડે। તમે તમારા ટીમના કાર્યોની વિચારગાથા અમારા સમક્ષ રજૂ કરી તથા લોકો સુધી પહોંચાડી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ માહીબેન। તો દર્શક મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીં ચૂંટણીની પ્રક્રિયા ખૂબ ધ્યાનપૂર્વક થઈ રહી છે, જેમાં કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન પણ થઈ રહ્યું છે, અને સાથે સાથે મતદારો સરળતા અનુભવે તે મુજબની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। હવે આપણે મતદાર રૂમમાં જઈએ। અહીં મતદાતાઓના નામની નોંધણી કરવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો કે અહીં મતદારો મત આપીને તેમને ચિહ્ન કરી દેવામાં આવે છે કે જેથી કોઈ બીજી વાર મત ન આપી શકે। અહીં મતદાતાઓ કઈ પાર્ટીમાં મત તે કોઈ જાણી શકે નહીં, તેથી મતદાન કુટીરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આપણો મત ગુપ્ત હોય છે। Thank you.
થઈ જાય તે માટે અહીં પોલીસ અને આર્મીની ટુકડીને પણ તૈનાત કરવામાં આવી છે. તો ચાલો હવે આપણે મતદારનો મંતવ્ય જાણીએ, તેઓ શું કહેવા માંગે છે અને કઈ પાર્ટી જીતશે. તમારું નામ? મારું નામ સરસ્વતી છે. તમને શું લાગે છે કે કઈ પાર્ટી જીતશે? મને એમ લાગે છે કે ઓરેન્જ પાર્ટી જીતશે. કેમ, તમને એવું કેમ લાગે છે કે ઓરેન્જ પાર્ટી જીતશે? કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણીનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આ પાર્ટીના લીડર પરસુમ્ય ધ્રુવીએ ઘણી બધી અને તેના ઉમેદવારોએ ઘણી બધી મહેનત કરી હતી, તેમજ મને એમ લાગે છે કે તે અમારા પ્રશ્નનો ઉકેલ કરશે અને તે શાળાઓમાં રમત ઉત્સવ, શાળામાં વૃક્ષ વાવવા, મેદાનોને સ્વચ્છ રાખવા જેવી વગેરે જેવી અવનવી પ્રવૃત્તિઓ કરશે અને તેથી મને પૂરો વિશ્વાસ છે કે ઓરેન્જ પાર્ટી જીતશે. જી, તમે તમારું મંતવ્ય અમારા દર્શકો સુધી પહોંચાડ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે બીજા મતદારને પણ મળીએ. જી, તમારું નામ? મારું નામ કડીવાલ મંદિર છે. તમને શું લાગે છે કે કઈ પાર્ટી જીતશે? મને લાગે છે કે ગ્રીન પાર્ટી જીતશે. તમને એવું કેમ લાગે છે કે ગ્રીન પાર્ટી જીતશે? કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેમના ગ્રીન પાર્ટીના લીડર પહેલા પ્રિન્સિપલ અને તેમના ઉમેદવારો અમારા પ્રશ્નનો હલ શોધી કાઢશે કે તેઓ શાળાઓમાં ઘણા કાર્યો કરશે, જેમ કે સ્વચ્છતા જાળવી, રમત ગમતના આયોજન કરવા, પ્રવાસ આયોજન કરવા વગેરે કાર્યો કરશે. તેથી મને પૂરો વિશ્વાસ છે કે ગ્રીન પાર્ટીઓ જીતશે. તમે તમારું મંતવ્ય અમારા દર્શકો સુધી પહોંચાડ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે બીજા મતદારોનો પણ મંતવ્ય જાણીએ કે તે શું કહેવા માંગે છે અને કઈ પાર્ટી જીતશે. જી, તમારું નામ? મારું નામ પરમાર પારો. તમને શું લાગે છે કે કઈ પાર્ટી જીતશે? મને લાગે છે કે ઓરેન્જ પાર્ટી જીતશે. તમને એવું કેમ લાગે છે કે ઓરેન્જ પાર્ટી જીતશે? કેમ કે તેમના લીડર છે પરસુમ્ય ધ્રુવીબેન અને તેમનો સિમ્બોલ છે પુસ્તક. મને એવું લાગે છે કે તેઓએ જે કહ્યું છે તે જરૂર કરશે. મને વિશ્વાસ છે કે ઓરેન્જ પાર્ટી જીતશે, કારણ કે ઘણા દિવસોથી આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો અને તેમણે ખૂબ મહેનત પણ કરી અને તેઓ પ્રચાર પણ ખૂબ સારો કર્યો છે. તેથી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ ઓરેન્જ પાર્ટીને જીતાડે. તેથી હું એવી આશા કરું વિજેતા બનીને કેટલીક અવનવી પ્રવૃત્તિઓ કરે, જેવી કે વૃક્ષારોપણ, રમત મહોત્સવ અને વિવિધ સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ કરે. તમે તમારું મંતવ્ય અમારા દર્શકો સુધી પહોંચાડ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જોયું દર્શક મિત્રો, આ રીતે બધા મતદારો પોતપોતાનો મત રજૂ કરી રહ્યા છે. હવે આપણે આ કાર્યક્રમના આયોજકને મળીએ. આ કાર્યક્રમના આયોજક છે પિયુષ સર. તો આપણે તેમની મુલાકાત લઈએ. સર, તમે આ કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો અને આ કાર્યક્રમથી તમે બાળકોને શું શીખવવા માંગો છો? નમસ્કાર. આપણે જાણીએ છીએ કે આપણો દેશ, ભારત દેશ, એક લોકશાહી દેશ છે. લોકશાહી દેશ એટલે શું? તો એ જણાવવા માટે આપણે જ્યારે જ્યારે ક્લાસમાં આવી રીતે લોકશાહીના જ્યારે પાઠ ભણાવવામાં આવતા હોય ત્યારે પહેલો જ પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં એ થાય કે લોકશાહી એટલે શું. તો એના માટે લોકશાહી દેશ એટલે કે લોકો દ્વારા, લોકો વડે ચાલતો દેશ એટલે લોકશાહી દેશ. આ આપણે પ્રક્રિયા પ્રત્યક્ષ કઈ રીતે ચાલતી હોય તે સમજાવવા માટે આપણે સત્યમ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરેલું, જેના દ્વારા વિદ્યાર્થીઓને ખબર પડે કે એક નાના લેવલે ચૂંટણીનું આયોજન કેવી રીતે થતું હોય, તેમાં મતદારો કેવી રીતે મત આપતા હોય, સાથે સાથે મતદારો જે વ્યક્તિને મત આપતા હોય તે વ્યક્તિ કેવા કેવા કાર્યો કરે છે, તો એના દ્વારા આપણે એ પણ જાણી શકીએ. અને અગાઉ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ જો કોઈ મોટા નેતા તરીકે આગવું એમને સ્થાન મળે તો વિદ્યાર્થીઓમાં અત્યારથી જ એ ગુણો એનામાં વિકાસ પામે
એના માટે આપણે જે છે ચૂંટણીનું આયોજન કરેલું, ઘણા દિવસોથી આ ચૂંટણીનું આયોજન ચાલતું હતું અને આજે ચૂંટણી પ્રક્રિયા પણ છે, તો મને એવું લાગે છે કે અમારો આ જે કાર્યક્રમ જે છે એ ખૂબ જ સફળ નીવડ્યો છે અને આગળ જતા પણ આ ચૂંટણી પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓમાં ઘણા બધા વિકાસના ગુણો વિકસશે. થેન્ક યુ સો મચ સર, તમે સત્યમ વિદ્યાલયમાં ચૂંટણી કરી જે બાળકોને શીખવ્યું છે તે તમે ખૂબ સરસ કર્યું છે અને તમે હવે અમે બધા દર્શકો રાહ જોશું કે તમે હવે બીજી કઈ નવી પ્રવૃત્તિ લઈને આવો છો. થેન્ક યુ.